અંદર એમ થતું હતું કે અમે બીજી વાર નહીં આવીએ, પણ હવે બહાર આવીને એમ થયું કે અમે નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. કે હું સોને ગદ ગિરનાર આ વાદળ થી વાતું કરે, પણ હા વાદળા હા વાદળા આયા હેંદળ પીવે, અરે રે આયા નમણા હાય નરને નાર. જય હો જય હો. ગિરનારની લીલી પરિક્રમા આવા જ ઉત્સાહ સાથે પૂર્ણ થઈ ગઈ છે. પરિક્રમાર્થીઓ જંગલમાંથી બહાર આવી ગયા, જો કે લોકોના મન હજુ પણ વનમાં છે. લોકોને હજુ પણ વન ભોજન કરવું છે, જંગલ ખૂંદવું છે ને ઘોંઘાટથી દૂર રહી પ્રકૃતિના ખોળાને માણવો છે, ભક્તિમાં લીન થવું છે. વન વિભાગની મર્યાદા અને જંગલના નિયમોના કારણે લોકોને વન છોડવું પડે છે. જો કે લોકો કહે છે કે હવે આ યાદોને તેઓ સંગ્રહી રાખશે ને જીવતા રહેશે તો આવતા વર્ષે ચોક્કસ આવશે. આ યાત્રાનો આજે પાંચમો દિવસ હતો. યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસનું પણ ખાસ મહત્વ હોય છે. કાર્તિક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીએ બધા જ લીલી પરિક્રમાના યાત્રિકો ભવનાથ તરફ વળે છે. યાત્રાના ઘણા ખરા યાત્રિકો આ દિવસે ગિરનાર પણ ચડે છે અને ત્યાં બિરાજમાન બધા જ દેવસ્થાનોના દર્શન કરે છે. આ સિવાય યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને દામોદર કુંડમાં સ્નાન કરીને યાત્રા પૂર્ણ કરે છે. આમ કાર્તિક સુદ 11 થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા કરીને પૂર્ણ થાય છે. યાત્રા પૂર્ણ કરીને ભાવિકોએ દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી. લાખો ભાવિકોએ દર વર્ષની માફક કુંડમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. અને આખા ભારતની અંદર કહેવત છે કે કોઈ પણ તીર્થની અંદર જાઓ, આખા ભારતની અંદર તીર્થ યાત્રા કરી અને જ્યાં સુધી દામોદર તીર્થ ભૂમિમાં સ્નાન ન કરો આપણી યાત્રા અધૂરી. એ જ રીતે પવિત્ર લીલી પરિક્રમાની અંદર આપણો લીલી પરિક્રમા પરિપૂર્ણ કરી અને આપણા સનાતન ધર્મના રિવાજ મુજબ દામોદર તીર્થની અંદર સ્નાન કરી માણસ પોતાની યાત્રા અહીં દામોદર તીર્થના આધારે પરિપૂર્ણ કરે છે. પરિક્રમાર્થીઓનું માનવું છે કે દામોદર કુંડમાં સ્નાન ન કરો ત્યાં સુધી આ યાત્રા પૂર્ણ નથી થતી કહેવાતી. તો કોઈ પરિક્રમાર્થી કહે છે કે પરિક્રમા બાદ કુંડમાં સ્નાન કરવાથી જીવતે જીવત મોક્ષ મળે છે, ઉપરાંત અહીં આવેલા પારસ પીપળે જળનો લોટો ચઢાવવાથી ધૂપ દીપ કરવાથી પરિક્રમાનું સાચું ફળ મળે છે. જૂનાગઢની પરિક્રમા કરી અને પોતાની રીતે અહીંયા દામાકુંડમાં નાવાથી અને પોતાને સ્નાન કરવાથી પોતાને તો મોક્ષ મળે, પણ જીવતા જીવતા પોતે નાઈ છે ત્યાં સુધી તો મળે છે, પણ મળ્યા પછી પણ તેના ફૂલ પધરાવો પણ અહીંયા લોકો આવે છે. મહત્વ એટલે નાવું છે ને તો પાપ તમારું ધોવાય ને હારા કર્મો કરવાના, ત્યાં જઈને કોઈ વસ્તુ બીજી ન થવી જોઈએ, ખોટું ન થવું જોઈએ, બરોબર, તો જ જાચવા તમારી હાથી. હવે જો આ પરિક્રમાના 5 દિવસની વાત કરીએ તો દેવ ઉઠી 11 શરૂ થતી લીલી પરિક્રમા શરૂ થતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. લગભગ 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમામાં ભાગ લીધો. ગિરનાર પર્વત શિવલિંગ આકારનો છે અને તેથી ગિરનારને જ પરમ પવિત્ર માની અને તેની પરિક્રમા કરવાનો મહિમા છે. આ પરમ પવિત્ર પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરથી થાય છે. 36 કિલોમીટરનો આ રસ્તો છે. પ્રાકૃતિક સુંદરતા સંગ પ્રભુની આરાધનાનો આ મોકો છે. લીલી પરિક્રમાના પથને મુખ્ય રીતે 4 પડાવમાં વિભાજિત કરવામાં આવે છે. મહત્વના 4 પડાવ વચ્ચેનું અંતર આ મુજબ હોય છે. ભવનાથ તળેટીથી ઝીણા બાવાની મઢીનું અંતર 12 કિલોમીટર, ઝીણા બાવાની મઢીથી માળવેલાનું અંતર 8 કિલોમીટર, માળવેલાથી બોરદેવીનું અંતર 8 કિલોમીટર, બોરદેવીથી ભવનાથ તળેટીનું અંતર 8 કિલોમીટર છે. ત્યારે પરિક્રમામાં સાધુ સંતો પણ આ રૂટ પર ઠેર ઠેર ડેરા લગાવીને આરાધના કરતા જોવા મળ્યા. બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંતા પ્રકૃતિને નિહાળતા આનંદ પ્રમોદ કરતા પગપાળા પથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડોક જો કે ઓછો લાગતો હોય છે. બપોરના ભોજન માટે યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને જમતા હોય છે. બીજા દિવસે રાત્રિ રોકાણ જીવા બાવાની મઢીએ થાય છે. કેવો રહ્યો તમારો અનુભવ? ખૂબ સારો રહ્યો અમારો 2 દિવસનો અનુભવ અને ખૂબ મજા આવી. થાક લાગ્યો, પણ થાક એટલો બધો લાગ્યો નથી. હવે એમ થાય છે કે બીજી વાર પણ આવશું. પહેલાં અંદર એમ થતું હતું કે અમે બીજી વાર નહીં આવીએ, પણ હવે બહાર આવીને એમ થયું કે અમે નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશું. સુરતથી આવ્યા છો, સુરતના ઘોંઘાટ બાદ અહીં કેવી પ્રકારની શાંતિનો અહેસાસ થયો છે? ખૂબ શાંતિ. એમાં મોબાઈલ પણ કવરેજની બહાર હતો એટલે એ બી શાંતિ હતી. તમે
રાત વર્ષો જે વનમાં એક વિતાવ્યો છે, કેવો રહ્યો અનુભવ? કારણ કે રાત્રિ હોય છે ત્યારે તો આપણે બહાર નીકળતા હોય છે, અંધારું હોય છે, જંગલમાં આ તો જંગલમાં હતા એટલે ડર લાગતો હતો, કે પછી ભગવાન ઉપર છોડ્યું? ભગવાન ઉપર છોડ્યું, પછી છોકરાઓને લઈને છે પાથરણા પાથરીને સુઈ ગયા. સવારના વહેલા ઉઠીને ચા બનાવી, થોડોક નાસ્તો બનાવ્યો હતા, પછી બધા નાસ્તો કરીને પાછા 4 વાગે ચાલતા થયા. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લોકો નાસ્તો પણ લે છે, રસોઈ બનાવે છે અને સાંજ પડતા જંગલના ગીચ ઝાડી વિસ્તારમાં આરામ ફરમાવે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માણવેલાથી નીકળી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ તરફ વળે છે. ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણમાં હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધે છે ને સાંજના સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ કહેવાય છે અને પાંચમા દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે. કહેવાય છે કે જે લોકો સાચા મનથી પરિક્રમા કરે છે તેમના આત્માનું પરમાત્મા સાથે જરૂરથી મિલન થાય છે, ભલે પછી તે 5 વર્ષનું બાળક હોય કે 80 વર્ષના વૃદ્ધ. 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે? આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું. બાપા, આપનું નામ? રામભાઈ. રામભાઈ ક્યાંથી આવ્યા છો? ગણોદ થી આવ્યા છો. પહેલી વખત. કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? અરે બહુ સરસ, મજા આવી. કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60. 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી? અમે પરમ દિવસ યાત્રા કરી. બાપા અહીંયા અડી દેતા, બાપા વખત ના આવ્યો, સમય વિયોગ્યો, ઘણા 20 વર્ષ મોડું થયું. જોકે પહેલા કરતા હવે પરિક્રમા પથમાં સુવિધા વધી છે. 15 વર્ષ પહેલા કેવી રીતે કઠિન પરિક્રમા લોકો કરતા હતા તે સાંભળો. 21મી પરિક્રમાની બાદ મેં 15 વર્ષ નહીં કરી. પગમાં એક્સિડન્ટ થઈ ગયું હતું તો પગમાં દર્દ હતું, પછી નહીં કરી. 15 વર્ષ કે બાદ પછી હું આવી તો બહુ જ અચ્છા લાગ્યા. રસ્તો પણ સારો કર્યો. જ્યારે અમે પહેલી વાર આવતા ત્યારે પાણી પણ નહોતું મળતું, સીધું પાણી માથે ઉપાડીને લઈ આવતા, ઓઢવાનું લઈ આવતા, બહુ તકલીફ પડતી. અત્યારે બહુ સરસ સુવિધા સારી છે. આ 5 દિવસ સુધી પરિક્રમા પથ પર રસોડા ધમધમતા રહ્યા. સુરતથી આવેલા મનસુખભાઈ ભાલાડા નામના વ્યક્તિ છેલ્લા 25 વર્ષથી અહીં અન્નક્ષેત્ર ચલાવે છે. બોરદેવી મંદિરે આ અન્નક્ષેત્ર શરૂ થાય છે. 32 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો અહીં ગરમા ગરમ ભરપેટ ભોજન લે છે. આજે છેલ્લા 26 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને રોજના 50,000 માણસોનો પ્રસાદ લેવડાવીએ છીએ. રોજ માટે મેનુમાં અમે ગુંદી, ગાંઠિયા, પૂરી, મોહનથાળ, લાયુ ઢોકળા, ચાક, દાળ ભાત અને ચાક, મરચા અને સંભારો અને ચટણી ફૂલ મેનુ આપી છે. ગમે ટાઈમે યાત્રાળુ આવે અને અહીંયા કોઈ ભૂખ્યો જાતો નથી. આ અન્નક્ષેત્રમાં 5 દિવસ સુધી ગરમા ગરમ બુંદી, ગાંઠિયા, પૂરી, રોટલી, શાક, દાળ ભાત, મોહનથાળ, લાઈવ ઢોકળા સહિતના વ્યંજન પીરસવામાં આવે છે. પહેલા દિવસથી શરૂ કરીને છેલ્લા દિવસ સુધી ગમે તેટલા લોકો આવે, અહીં પણ કોઈ જ ભૂખ્યું નથી જતું. લોકોને જમાડવાનો આનંદ પણ અનેરો છે. જોવા જેવી વાત તો એ છે કે કાયમી 50,000થી વધુ લોકોને આ અન્નક્ષેત્ર પ્રસાદીનો લાભ આપે છે. ત્યારે 5 દિવસમાં મનસુખભાઈના અન્નક્ષેત્રમાં 2.5 લાખ લોકોએ પ્રસાદી લીધી. આમ 5 દિવસ ગિરનારની ગોદમાં જય ગિરનારીનો ના સંભળાતો રહ્યો. એટલું જ નહીં, 5 દિવસ પોલીસે પણ નિષ્ઠા સાથે કામગીરી અદા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને પણ સાર્થક કરી છે. એક પરિવારના 4 વર્ષીય બાળકને પરિક્રમા રૂટ પર વીંછીએ ડંખ મારતા બાળક રડતું હતું ત્યારે જૂનાગઢ પોલીસના અધિકારીએ બાળકને હોસ્પિટલ લઈ જઈ સારવાર અપાવી. આમ પરિક્રમામાં મેડિકલ ટીમ પણ ખડે પગે જોવા મળી. આ વર્ષે 9 પરિક્રમાર્થીઓના દુઃખદ મોત પણ થયા, પરંતુ કેટલાક પરિક્રમાર્થીના જીવ પણ બચી ગયા છે. પરિક્રમા પથ પર પણ 108 સતત દોડતી જોવા મળી. ગિરનારની આ પરિક્રમા ઘણા અંશે મહત્વની છે, તેના ઇતિહાસની વાતો કરીએ.
દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે પહેલા પર્વતોની પાંખો હતી, પર્વતો આકાશમાં ઉડી શકતા, જ્યારે તેઓ પૃથ્વી પર ઉતરે ત્યારે અનેક લોકોનો જીવ પણ જતો, કારણ કે પર્વતોની નીચે તેઓ દબાઈ જતા, જેના કારણે જ ઇન્દ્રએ ગિરનાર પર્વતની પાંખો કાપી નાખી. જ્યારે ઇન્દ્રએ ગિરનારની પાંખો કાપી ત્યારે સમુદ્રથી માત્ર 50 કિલોમીટર દૂર ગિરનાર જમીન પર સ્થિર થયો. પાંખો ન હોવાથી ગિરનાર પર્વત હિમાલય સુધી જઈ ન શક્યો. માતા પાર્વતીના આગ્રહથી ભગવાન શિવજી, ભગવાન વિષ્ણુ ગિરિનારાયણને શોધવા માટે ગયા. શોધતા શોધતા માલુમ પડ્યું કે ગિરી સમુદ્રમાં છે. દેવતાઓએ સમુદ્રને પ્રાર્થના કરી ત્યારે સમુદ્રે પ્રસન્ન થઈ દેવતાઓને વરદાન માંગવા કહ્યું. દેવતાઓએ સ્તુતિ કરીને માંગ્યું કે ગિરી ઇન્દ્રના ભયથી આપના જળમાં પાસી ગયો છે, તેને મુક્ત કરાવવા આપ 5 જોજન દૂર જાઓ. સમુદ્રના વચન પ્રમાણે તે 5 જોજન એટલે કે 62 કિલોમીટર દૂર ગયો અને ગિરી જળથી અલગ થયો. કહેવાય છે કે ગિરનાર પર્વત પર 33 કરોડ દેવતાઓનો વાસ છે. જો ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે તો કરોડો દેવતાના પૂજનનો પુણ્ય પ્રાપ્ત થાય છે અને બસ આ જ કારણ છે કે લોકો અહીં દોડતા આવે છે, હરખ ઘેલા આવે છે અને પરિક્રમાનો આનંદ લઈને પાછા ફરે છે. અમને બહુ જ બીક લાગે છે, કેમ કે ઈ એમ કે છે કે હું આખા ગામને મારી નાખીશ, અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને. એને 10 વર્ષથી મંદામાં આવ્યા છે, રાતે સૂતાને મારે, દિવસે નહીં, રાતે સૂતાને મારે. એક એવું ગામ જ્યાં રાત પડે ને છવાઈ જાય છે સન્નાટો. અહીં રાત્રે ઘરની બહાર પગ મૂકતા પણ થરથર કાપે છે લોકો. રાત પડે બાળકોને ઘરમાં કરી દેવા પડે છે બંધ. ધોળા દિવસે પણ ભયના ઓથાર હેઠળ જીવે છે લોકો. અહીંના લોકોને ખૂંખાર શિકારીનો નથી ડર, પરંતુ કાળા માથાનો માનવી જ લોકોના ડરનું કારણ બન્યો છે. વાત છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેશ ગામની. ખોબા જેવડા ગામમાં છેલ્લા 10 વર્ષથી એક પણ રાત એવી નથી ગઈ કે લોકોએ ભયના ઓથાળ હેઠળ ન કાઢી હોય. લોકોના માનસ પટલ પર છવાયેલા ભયનું કારણ છે ફાટેલા તૂટેલા ખાટલામાં લઘર વઘર હાલતમાં આ રામ ફરમાવી રહેલ આ યુવક. સાંભળો કેમ લોકો તેનાથી ડરે છે. રાત્રે સાહેબ સૂતા વખતે આ યુગ બાંધલ પડ્યો, એ સૂતા વખતે હુમલો કરે છે, અને હુમલો કરે છે એટલે આખું ગામ ડરે છે, આખા ગામને બીક લાગે છે. એના કારણથી એના પપ્પા બાંધતા જાય અને એના પપ્પા થઈ જાય છે ઓફ. સ્થાનિકોનો દાવો છે કે યુવક દિવસ કરતા રાત્રે વધુ ભયાનક બની જાય છે. તે રાત્રે ઊંઘી રહેલા લોકો પર અચાનક હુમલો કરે છે ને વારંવાર લોકોને ધમકી આપે છે કે આખા ગામને મારી નાખીશ, કોઈ બાળકને પણ જીવતા નહીં રહેવા દો. બધે વસ્તી લોકો બી આવે ને, બચ્ચા બી આવે, કોઈ મહિલા બી આવે, અને બહુ બી આવે. કોણ એ છોડી તેમ કે હું બધાને મારી નાખીશ, એ આડવાસી છોડી તેમ કેવા માંગે, રાતે સૂતાને મારે, દિવસે નહીં, રાતે સૂતાને જ મારે. એટલે જ સાંજ પડતાની સાથે જ ગામ લોકો બાળકોને ઘરમાં બોલાવી લે છે. સૂતા વખતે બાળકોને ઘરની અંદર પૂરી દરવાજાને તાળા મારી દે છે. લોકોને ભય છે કે આ યુવક સાંકળ તોડીને ક્યાંક આવી ન જાય. ઈ છોકરો એમ કે છે મને છોડશો તો હું આખા ગામને મારીશ. કોઈ મહિલા રાતી નહીં, રાત બનાય કોઈ છોકરો ફરકતો નથી, અને એના બીકથી અમે તાળા મારી નાખીએ ઘરમાં પૂરી છોકરાને, એટલે બી આવે છે. દિવસે ઈ બાજુ નથી દાતા છોકરા, કે મહિલાએ કોઈ દાતી નહીં, અમે ખુદ અમારું ખેતર છે પણ અમે નહીં દાતા. અમને બહુ જ બીક લાગે છે, કેમ કે ઈ એમ કે છે કે હું આખા ગામને મારી નાખીશ, પછી
રાત પડે ત્યારે મારા મા બાપ એમ કે છે કે આ રમવા ના જાઓ, તમને આ મારી નાખશે, એટલે અમને ઘરમાં પૂરી નાખે છે. જો કે આખરે એવું તે શું થયું હતું કે યુવકને બાંધી રખાયો છે, કેમ 10-10 વર્ષથી યુવકના પગમાં બેડીઓ બાંધેલી છે. અમે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવકનું નામ અમૃત છે, જે અનાથ છે. યુવક માનસિક રીતે દિવ્યાંગ છે અને કાકા કુટુંબના લોકો તેને સાચવી રહ્યા છે. અમૃતને જમવાનું અપાઈ રહ્યું છે, પરંતુ દૂરથી. શિયાળો, ઉનાળો, ચોમાસું તે આજ ગાંડા બાવળ નીચે વિતાવે છે. દાવો એવો છે કે 10 વર્ષ પહેલા યુવકે તેના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં તેના પિતાનો હાથ કપાઈ ગયો હતો. ધમકી આપવા લાગ્યો કે હવે આખા ગામને મારી નાખીશ. બસ ત્યારથી જ તેના પિતાએ આ ગાંડા બાવળ નીચે તેને બાંધી દીધો. એના બાપને સુતાના માથે એને હુમલો કર્યો. હુમલો કર્યો ત્યારે હાથ એને લગભગ તો કાપી નાખ્યો હતો, બરાબર. એનો બાપ અત્યારે જીવત નથી, પણ તે વર્ષની વાત છે. હવે પછી આ ગામને એવું કહેવા માંડ્યો કે મારા બાપને મેં તમારા ગામના ને કોઈને છોડવાના નથી, મારે આવી રીતનો મારે કરવાનો છે તમારે. પછી આખો ગામ બીઆઈ ગયું, ભયમાં આખો ગામ થઈ ગયું, બરાબર. પછી આખો ગામ ભેનો થઈ અને કીધું ભાઈ આનું ક્યાં વ્યવસ્થા કરો. અમૃત જોડે વાર્તાલાપ કરીએ તો ભાસ પણ ન થાય કે આ યુવક માનસિક રીતે અસ્થિર હશે. આપણે તેને જે પૂછીએ તેની થોડીક જ ક્ષણોમાં તે જવાબ પણ આપે છે. તારે છૂટવું છે અહીંયાથી? છૂટી જવું છે અહીંયાથી? છોડવાનું. ક્યાં જવું પછી? હે, છૂટીને ક્યાં જવું? લેવાનું. ગામમાં ને ગામમાં રહેવું? હે, કેને મારવાનું તારે? કેમ મારવા છે? મારવાનું કેમ કે છે? હે, મારવાનું નહીં. કેટલા સમય થી બાંધેલો હતો? ખબર નથી. ખાવાનું આપવા આવે તને? જો કે 10-10 વર્ષથી ભયના ઉથાર હેઠળ જીવી રહેલા આંતરનેસ ગામના લોકોએ ભય મુક્ત બનવા માટે સરકાર પાસે ગુહાર લગાવી છે. લોકોની માંગ છે કે યુવકને અહીંથી કોઈ સારી જગ્યાએ લઈ જવામાં આવે, જેથી બાકીનું જીવન લોકો અને યુવક શાંતિથી પસાર કરી શકે. હવે ગામ લોકો એવી એક માંગ કરી રહ્યા છે કે યુવક પોતાનું બાકીનું જીવન અલગ જગ્યાએ શાંતિથી પસાર કરે, તેમજ ગામ લોકો ક્યાંક ભયમુક્તમાં પોતાનું જીવન ગુજારે તે માટે એક સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે આ યુવકને કોઈ એવી યોગ્ય જગ્યાએ લઈ જવામાં આવે, કોઈ આશ્રમ જગ્યાએ લઈ જવામાં આવે. કારણ કે ગામ લોકો અત્યારે ખૂબ ભયના માહોલમાં છે. રાત પડે ને મહિલાઓ પોતાના બાળકોને રૂમમાં સુવડાવે છે, પરંતુ તે રૂમને બહાર તાળો મારી દે છે, તેવા ગામ લોકો કહી રહ્યા છે. એટલે કે ગામ લોકોની માંગ છે કે આ યુવકને કોઈ અન્ય જગ્યાએ લઈ જવામાં આવે અને ગામ લોકોને ભયમાંથી મુક્ત બનાવવામાં આવે. અશરફ ખાન, News 18, પાટણ. જીરુએ જીવ અધર્યા. ઠંડીની જગ્યાએ ગરમી પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. જીરુનું વાવેતર તો કરી દીધું છે, પરંતુ ઠંડી તેનો ચમકારો જ નથી બતાવતી, જેના કારણે કેટલાક ખેડૂતો વાવેતર કરતા પણ હવે ડરી રહ્યા છે. તો શિયાળો પિયતમાં વધારે મોસ્ટ ઓફલી વધારે પડતો અમારે જીરાનું વાવેતર થાય છે, પણ આ વખતે ખરાબ હવામાન એટલે કે જેટલે તાપમાન ઠંડુ હોવું જોઈએ એટલું તાપમાન ઠંડુ છે નહીં, એટલે લાગે છે કે જીરાનું પણ વાવેતર થાય નહીં. એગ્રોવાર આપણે જાય તો એગ્રોવાર આપણે એવું જ કહે છે કે ભાઈ હજી વાતાવરણ માફક નથી આવ્યું, જોવાનું વાવેતર કરશો તો ઉગાવો કાયદેસર થાય નહીં. પહેલા મગફળી અને કપાસે રડાવ્યા અને હવે જીરુ જાણે કે જીવ લેશે તેમ લાગે છે, કારણ કે ચોમાસાની સીઝનમાં પાકથી હાથ ધોઈ બેઠેલા ખેડૂતોને આશા હતી કે શિયાળુ પાકમાંથી આ કસર પૂરી કરી લઈશું, પરંતુ કુદરત જાણે તેમની સાથે પણ મજાક કરી રહી હોય તેમ લાગે છે. કારણ કે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના વાવેતરની જ્યાં તૈયારી કરી છે ત્યાં જ હવે વાતાવરણ માફક નથી આવી રહ્યું. આ સમયે જ્યાં ઠંડી શરૂ થઈ જવી જોઈતી હતી ત્યાં અત્યારે ગરમી પડી રહી છે અને પરસેવાથી લોકો રેબઝેપ થઈ રહ્યા છે. આવા સમયે જ્યારે જીરાના પાકને ઠંડક જોઈતી હોય છે, પરંતુ ગરમી પડતા ખેડૂતો પણ મૂંઝાયા છે. ચોમાસું પાક તો હાવ ફેલ જ ગયો હતો, વરસાદ વધારે થઈ ગયો હતો, બકાલાનો માંડવીનો પાક બગડી ગયો છે. ત્યારે શિયાળુ પાકમાં એ વાવેતર કરવાની જરૂર છે જીરુની, પણ જીરુ તો અત્યારે જે એગ્રોવાળા એમ કહે છે કે ગરમી બહુ પડે છે, વાવેતર કરતા નહીં. હવે સવાલ એ છે કે ખેડૂત જાય તો જાય ક્યાં? કુદરત એક બાદ એક થપાટ મારી રહી છે ત્યારે અન્નદાતા પણ આજીજી કરી રહ્યો છે કે હે કુદરત, જીવવા જેટલું તો રહેવા દેજે.